વલસાડમાં 74મા ગણતંત્ર દિવસ નિમિત્તે વલસાડ રિલીફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. આજે 74મા ગણતંત્ર દિવસ નિમિત્તે વલસાડ રિલીફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જલારામ માનવ વિકાસ કેન્દ્રના 60 જેટલા વિકલાંગ બાળકોને રમકડા, હાથમોજા, રૂમાલ સહિતની કીટ તેમજ રોકડ રકમ આપી ખરા અર્થમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ 26મી જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે. દેશનો 74મા ગણતંત્ર દિવસ નિમિત્તે વલસાડની રિલીફ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. 74મા ગણતંત્ર દિવસ નિમિત્તે વલસાડ નજીકના પારડી સાણપોર ગામે આવેલી જલારામ મનોવિકાસ કેન્દ્રમાં વિકલાંગ બાળકો ભણે છે, ત્યારે આજરોજ રિલીફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જલારામ મનોવિકાસ કેન્દ્રમાં ભણતા 60 જેટલા વિકલાંગ બાળકોને રિલીફ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાહિલ શેખ, ઉપપ્રમુખ અફઝલ સિદ્દીકી, સેક્રેટરી ઇરફાન શેખ, ટ્રેઝરર રોબિન શેખ તથા ટ્રસ્ટના સભ્યોના હસ્તે રમકડા, હાથમોજા, રૂમાલ તેમજ અન્ય રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓની કીટ અને રોકડ રકમ આપી ખરા અર્થમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નમસ્કાર. આજરોજ 26મી જાન્યુઆરીના ગણતંત્રના દિવસે વલસાડ રિલીફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જલારામ મનોવિકાસ કેન્દ્રમાં છોકરાઓ પાસે આવીને આ દિવસની ઉજવણી કરી અને 60 જેટલા છોકરાઓને એક કીટ તરીકે અમે ગિફ્ટ આપી છે અને અમુક રોકડ રૂપિયાનું ડોનેશન પણ કર્યું છે. ને ખૂબ જ સારું અમને આજે અહીંયા ફીલ થયું કે આવા પણ છોકરાઓ એકદમ સરસ આપણા જે નોર્મલ લાઈફ જીવે છે ને અમારું ટ્રસ્ટ ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરે છે, એજ્યુકેશન, હોસ્પિટલાઇઝ. જય હિન્દ, જય ભારત. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.